ન્યૂઝ પ્લસ ચેનલની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે. હું છું જીતુભાઈ પંડ્યા. આવતીકાલે આજે 15મી ઓગસ્ટ છે, 64મો સ્વતંત્રતાનો દિવસ છે. 64 વર્ષ થઈ ગયા ભારતને, અને આવતીકાલથી અન્ના હજારે ઉપવાસ પર ઉતરવાના છે. એટલે આજે આખું ફોકસ 15 ઓગસ્ટની પરેડને બદલે અન્ના હજારે પર ફિક્સ થઈ ગયું છે. હું અન્ના હજારેની ઘણી બધી વાતો સાથે બિલકુલ અસંમત છું. વડાપ્રધાનને લોકપાલ બિલમાં લેવા હું સંમત નથી, વડાપ્રધાનને નહીં લેવા જોઈએ. આપ મારા જે દર્શકો છો, જે મારો કાર્યક્રમ આજે જોઈ રહ્યા છો, એ પોતાના હૃદય પર હાથ રાખીને, પોતાના હૃદય પર હાથ રાખીને એમ કે એક નાનકડું ઘર ચલાવીએ છીએ, 4-5 જણા છીએ, પત્ની છે, 2 બાળકો છે, માતા પિતા કે કદાચ એકાદ બેન હશે. આપ 4-5 જણનું ઘર ચલાવવા માટે આપણે ઘણી બધી વાર જૂઠું બોલવું પડે છે, ઘણી બધી વાર સાચી વાત છુપાવવી પડે છે. કોઈ પણ પતિ જેના લગ્ન જીવનને 6 મહિના થઈ ગયા છે, એ ગીતા ઉચકીને એમ નહીં કહી શકે કે મેં મારી પત્ની સામે એક વાર પણ હું ખોટું નથી બોલ્યો. ઘણી બધી વાર કારણ નથી હોતા, પત્નીને છેતરવાનું પણ કારણ નથી હોતું, પણ એને દુઃખ ન થાય એટલા માટે, કે પતિને દુઃખ ન થાય એટલા માટે પત્ની જૂઠું બોલતી હોય છે. ક્યારેક સંતાનોએ તોડી નાખેલી વસ્તુ એની માં પતિની સામે પોતાના માથે લઈ લે છે કે આજે હું ઝાપડ ઝુપટ કરતી હતી ને આ વસ્તુ પડી ગઈ ને તૂટી ગઈ. તો એક નાનકડા સંસારમાં થોડું ઘણું ખોટું કરવું જ પડતું હોય છે. તો આ 121 કરોડની જનતાનો દેશ ચલાવવા માટે વડાપ્રધાન રાજકારણમાં, હું નથી કહેતો કે આર્થિક બાબતોમાં કંઈક ખોટું કરે, પણ એમને ક્યારેક જૂઠું બોલવું પડે. અને આટલો મોટો દેશ ચલાવવા માટે થોડી ઘણી દાળમાં જેટલું મીઠું નાખીએ છીએ એટલી ઘાલમેલ પણ કરવી પડે. બહુ વાસ્તવિક હકીકત સ્વીકારીને ચાલો, બહુ જ સૈદ્ધાંતિક વાતો ન કરો. પણ આટલા મોટા દેશમાં વડાપ્રધાનને જો એક લોકપાલને જવાબ આપવાનો હોય, હવે આ વડાપ્રધાન માટે બંધારણમાં જોગવાઈ છે કે બંધારણમાં વ્યવસ્થા છે કે લોકસભાના બહુમતી સભ્યોને વડાપ્રધાન જવાબદાર છે. બહુમતી ગુમાવી દે છે, વડાપ્રધાન ઘર ભેગા થઈ જાય છે, તો એની જવાબદેહી તો છે લોકસભા માટે. હવે એક બીજી જવાબદેહી ઊભી કરવી કે હવે એ લોકપાલને પણ જવાબદાર રહેશે. યાદ રહે કે કેગ છે, જે કોમ્પ્ટ્રોલર જનરલ આપણા ઓડિટર છે, એ વડાપ્રધાનના હિસાબોનું પણ ઓડિટ કરે છે અને વડાપ્રધાન વિરુદ્ધ પણ જરૂર પડે ટીકા કરી શકે એમ છે. વડાપ્રધાનની ઉપર હાઈકોર્ટો છે, સુપ્રીમ કોર્ટો છે, વડાપ્રધાનને ત્યાં જવાબ આપવા જ પડે છે. ત્યારે એક લોકપાલ સમક્ષ વડાપ્રધાનને નતમસ્તક થઈને બેસવું પડે એવું હું ન ઈચ્છું. હું ઈચ્છું કે વડાપ્રધાન ખોટું કરે તો ક્રિમિનલ પ્રોસિજર કોડમાં, ઇન્ડિયન પિનલ કોડમાં ઘણી બધી કલમો છે, વડાપ્રધાન એની ઉપર નથી, તો પછી વડાપ્રધાનને આમાં લેવાની બાબતમાં હું અસંમત છું. હું એ વાતમાં પણ સંમત છું કે જ્યુડિશિયરીને પણ લોકપાલ હેઠળ ન લાવી શકાય, કારણ કે જ્યુડિશિયરી માટે બંધારણમાં જોગવાઈઓ છે કે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજોને કેવી રીતે ખસેડી શકાય. બંધારણની ઉપર જઈને અન્ના કે છે માટે વાત સ્વીકારી લેવી એ વાત પણ બરાબર નથી. તો હું અન્ના સાથે ઘણી બધી બાબતોમાં સંમત ન હોવા છતાં હું ચોક્કસ કહીશ કે અન્નાને અપવાસ કરવાનો અધિકાર છે, આ મરણાંત અપવાસ કરવાનો અધિકાર છે. અન્નાને દિલ્હીમાં બેસવા માટે બહુ સારી જગ્યા સરકારે આપવી જોઈએ. સરકાર હિસાબ પૂછે છે કે અન્નાએ પહેલા અપવાસ કર્યા એના ખર્ચના હિસાબ આપો, તો પહેલા અપવાસ કર્યા એના 4થા દિવસે તમે શરણે ગયા, સરકારે એમને વાટાઘાટોની સમિતિમાં લીધા ત્યારે હિસાબ નહીં પૂછી લીધો. કોંગ્રેસનું તંત્ર એવું છે, કોંગ્રેસ અન્નાની વિરુદ્ધ એટલે છે, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સંસ્થા,
જ્યારે ભ્રષ્ટાચારનો વિરોધ કરશે એટલે એ કોંગ્રેસ ભાજપ બધાના દુશ્મન થઈ જવાના છે, કારણ કે એક અન્ડરસ્ટેન્ડિંગ ચાલી રહ્યું છે. કોંગ્રેસ અબજો ખરવો રૂપિયા ખાઈ રહી છે દેશમાંથી, ભાજપ પણ અબજો ખરવો રૂપિયા ખંખેરી રહ્યું છે આ દેશમાંથી. એટલે બંનેને ભ્રષ્ટાચાર સામે કોઈ વાંધો નથી. અને બાકીના પક્ષો, સ્થાનિક પક્ષો, રાજ્ય કક્ષાના પક્ષો પણ કરોડો રૂપિયા બનાવી રહ્યા છે. આ બધાની ઉપર ઉદ્યોગપતિ અબજો ખરવો રૂપિયા બનાવી રહ્યા છે ભ્રષ્ટાચારથી, ખોટા રસ્તે. આઈએસ ઓફિસરો, આઈપીએસ ઓફિસરો અબજો રૂપિયા બનાવી રહ્યા છે. હવે આ બધા લૂંટારાઓની વચ્ચે કોઈ વ્યક્તિ આવીને સિદ્ધાંતની વાત કરશે, ભ્રષ્ટાચાર હટાવવાની વાત કરશે, તો એને આ લોકો કેવી રીતે સહન કરે? કોંગ્રેસને જ્યાં સુધી એમ લાગ્યું કે અન્ના અમારી ઢોલકી વગાડશે ત્યાં સુધી કોંગ્રેસે એમને પંપાળ્યા, માન આપ્યું, બહુમાન આપ્યું, અતિ વિશિષ્ટ બહુમાન આપ્યું. સરકારી પ્રધાનો એમની જોડે બેઠાને વાતચીત કરી. પણ જ્યારે એમ લાગ્યું કે આ બિલકુલ ભ્રષ્ટાચાર બંધ થઈ જવાની વાતો કરે છે, ત્યારે હવે અન્ના એમના દુશ્મન થઈ ગયા છે. અન્નાને બેસવાની જગ્યા નહીં આપવી એ આ લોકશાહીનું અપમાન છે. અને સૌથી મોટું અપમાન તો અન્નાનું એ થયું કે અન્નાને દિલ્હીમાં અપવાસ પર બેસશે એવું મહિનાઓથી કહી રહ્યા છે. દિલ્હીની સરકારે, શીલા દીક્ષિતે, હોમ મિનિસ્ટર ચિદમ્બરમે આ લેવલે વાતચીત થઈને એમના માટે બેસવાની જગ્યા નક્કી થવી જોઈતી હતી. આ પોલીસનું કામ છે. કોઈ વ્યક્તિ લોકશાહીમાં અપવાસ કરશે તો ક્યાં કરશે, કેટલા દિવસનો અપવાસ કરશે એ પોલીસ નક્કી કરશે, આઈપીએસ અધિકારીઓ નક્કી કરશે આ દેશમાં કે કોઈએ અપવાસ કરવા કે ના કરવા, કેટલા દિવસ કરવા, ત્રણ દિવસમાં ઉઠી જવું. તો આ લોકશાહી છે કે આ સર્વોક્તારશાહી છે? પોલીસને આ અધિકારો કોણે આપ્યા કે અન્નાએ કેટલા દિવસ અપવાસ કરવા એ પોલીસ નક્કી કરે? પોલીસ છે કોણ? આઈપીએસ ઓફિસરો છે કોણ કે જે નક્કી કરશે કે અન્નાએ કેટલા દિવસ અપવાસ કરવા? આ દેશમાં માસ્ટર તારાસિંહ કરીને એક પંજાબના સૂબા માટે, એટલે કે પંજાબીઓને અલગ રાજ આપવા માટે માસ્ટર તારાસિંહે 73 દિવસના અપવાસ કર્યા છે જવાહરલાલ નહેરુની સામે. કોઈએ માસ્ટર તારાસિંહને પજવ્યા નથી, હેરાન કર્યા નથી, અહીં નહીં બેસાય, આમ નહીં બેસાય, આટલા વાગે ઉઠી જજો, કોઈ શરત નથી થઈ. આંધ્ર પ્રદેશ છૂટું પાડવા માટે રામલ્લુ નામના ભાઈ અપવાસ કરીને મરી ગયા તો પણ સરકાર એની જોડે જબરજસ્તી નહીં કરી. તો અપવાસ કરવો, વિરોધ કરવો તો ગાંધીયન પદ્ધતિ છે. મને કહેવા દો કે જયારે આઝાદીની લડત ચાલતી હતી અંગ્રેજોએ, જે આપણને ગુલામ બનાવીને બેઠા હતા એ અંગ્રેજોએ ગાંધીજીને કોઈ દાડે પૂછ્યું નહોતું કે કેટલા દિવસ અપવાસ કરશો, ક્યાં અપવાસ કરશો, કેવી રીતે અપવાસ કરશો. એમણે બિરલા ભવનમાંથી અપવાસ કર્યા, એમણે નાના ગામડાઓમાં જઈને અપવાસ કર્યા, મુંબઈમાં અપવાસ કર્યા. મન ભાવે ત્યારે, મન ભાવે એ જગ્યાએ ગાંધીજી અપવાસ પર બેસી જતા હતા. અંગ્રેજો એમની જોડે કોઈ બાર્ગેન કરતા નહોતા. ગાંધીજીને જોઈતી તમામ સગવડો ગુલામ રાજ્યમાં માલિકો આપતા હતા. અને આજે આ સરકાર કોંગ્રેસની અન્નાને એમ કહી રહ્યું છે કે પોલીસ જોડે વાત કરો, પોલીસ નક્કી કરશે. તો શીલા દીક્ષિતને સેના માટે બેસાડી છે તમે દિલ્હીમાં? શીલા દીક્ષિત કોમનવેલ્થ ગેમોમાં ભ્રષ્ટાચાર કરશે, 200-500 હજાર કરોડ રૂપિયાના ખોટા ખર્ચા કરશે એના માટે બેસાડી છે? વી ચિદમ્બરમ સેના માટે છે હોમ મિનિસ્ટર? તમને એમ લાગે છે કે અન્નાના આંદોલનને કારણે દેશમાં ખળબળ થઈ જશે, દેશમાં તોફાન થઈ જશે? તો કાળજી રાખો. અને આ કોંગ્રેસ અને આ મનમોહનસિંહની સરકાર દિલ્હીમાં કાશ્મીરના ત્રાસવાદીઓને ટેકો કરતા હુરિયતના નેતાઓને દિલ્હીમાં ઓડિટોરિયમની અંદર મિટિંગો રાખવા દે છે. દિલ્હીના ઓડિટોરિયમમાં બેસીને હુરિયતના નેતાઓ ભારત જબરજસ્તીથી કાશ્મીરની પર ત્રાસ ગુજારી રહ્યું છે અને કાશ્મીર છૂટું થવું જોઈએ એવા ઠરાવો કરે છે.
અને ત્યારે આ ચિદમ્બરમ, આ હોમ મિનિસ્ટર એમ કે છે કે બોલવાની આઝાદી છે, એમણે એમની વાત મૂકી માટે અમે દેશદ્રોહની કલમ લગાડવા માંગતા નથી. કાશ્મીરના દેશદ્રોહીઓને દિલ્હીમાં મિટિંગ કરવાનો અધિકાર છે અને અન્નાને દિલ્હીમાં ઉપવાસ કરવાનો અધિકાર નથી. અંગ્રેજોએ ગાંધીજીને જે અધિકાર આપ્યા ઉપવાસ કરવાના, વારંવાર ઉપવાસ કરવાના, એ અધિકાર તમારે અન્નાને નથી આપવો. તમે કહો છો કે અન્ના ઉપવાસ પર બેસશે એટલે પાર્લામેન્ટનું અપમાન થઈ જશે. પાર્લામેન્ટના 25%, 30% અને ઘણા કે છે કે 40% સંસદ સભ્યો ગુંડા છે. સંસદ સભ્યો સામે રેપ, બળાત્કાર, મર્ડર, ખંડણી વસૂલી, અપહરણ જેવા ગુનાઓ છે 25% સંસદ સભ્યો સામે. ત્યારે સંસદની ગરિમા નથી ઝંખવાતી. પણ અન્ના એમ કે છે કે આ બિલની સામે, જે બિલ રજૂ થયું છે એની સામે હું ઉપવાસ કરવા માંગુ છું. તો અન્નાની વાતનો વિરોધ હોવા છતાં, અન્નાની દલીલો સાથે હું અસંમત હોવા છતાં, અન્નાના ઉપવાસ પર બેસવાના અધિકારને તો હું માન્ય રાખું જ છું. બધા માન્ય રાખે છે કોઈ પણ લોકશાહીમાં. તમારે વિરોધીઓની વાત તો સાંભળવાની છે. 50 સ્કૂટર અને 50 મોટરસાયકલ કાર સિવાય વધારાના પાર્કિંગ નહીં થવા દઈએ. અરે ભાઈ, અહીંયા ગાડી નરેન્દ્રભાઈ ફરે છે વડોદરા આવીને, તો એમની આગળ પાછળ 50 ગાડીઓ હોય છે. તમારા સીએમઓ ફરે છે 50 ગાડીઓ લઈને, વાંધો નહીં. તમે દિલ્હીની અંદર 2 લાખ 5-5 લાખ ના ટોળા ભેગા કરો, વાંધો નહીં. અને હવે કેટલી હદે નાલાયકી પર આવી ગયા છે કોંગ્રેસ વાળા, કે છે કે અન્નાએ એમના ટ્રસ્ટમાંથી 2 લાખ રૂપિયા લઈને એમનો જન્મદિવસ ઉજવ્યો. અન્ના કહી રહ્યા છે કે ભાઈ, એ ખર્ચો થયેલો ને એ પૈસા મેં પાછા ભરી દીધા છે. અન્ના સામે સાવંત, જસ્ટિસ સાવંતનું તપાસ પંચની માં આવ્યું મહારાષ્ટ્રમાં. એમણે 3-4 મિનિસ્ટરો સામે આક્ષેપો કર્યા. મિનિસ્ટરોએ કીધું કે અન્ના સામે પણ તપાસ થાય. અન્નાએ હા પાડી અને જસ્ટિસ સાવંતનું તપાસ પંચ નિમાયું. જસ્ટિસ સાવંતે કહ્યું કે આ 3 પ્રધાનો ભ્રષ્ટાચારી છે, એમણે ખોટા ધંધા કર્યા છે, ખોટી રીતે રૂપિયા ઉઘરાવ્યા છે. જસ્ટિસ સાવંતે એમ પણ કહ્યું કે અન્નાએ 2 લાખ રૂપિયાનો ખર્ચો જે કર્યો છે ટ્રસ્ટમાંથી જન્મદિવસની ઉજવણી માટે, એ ભ્રષ્ટાચાર છે, એ પણ ખોટું થયું છે. જસ્ટિસ સાવંતના તપાસ પંચના આધારે આ કોંગ્રેસે એમના 3 પ્રધાનોને કાઢી નહીં મૂક્યા. અને એમને કાઢી ના મૂકવા પડે એટલા માટે ત્યાંના ચીફ સેક્રેટરીના, નિવૃત્ત થયેલા ચીફ સેક્રેટરી પાસે એક બીજું તપાસ પંચ નીમ્યું એમણે. અને આ ચીફ સેક્રેટરીએ કહ્યું કે આ જસ્ટિસ સાવંતનો અહેવાલ સ્વીકારી શકાય એમ નથી, ખાલી હિયર્સે પર, સાંભળેલી વાતો પર આધારિત છે, એમાં કોઈ પુરાવા જસ્ટિસ સાવંતના તપાસ પંચ સમક્ષ આવ્યા નથી. એટલે કોંગ્રેસે કીધું કે આ 3 મિનિસ્ટરોને અમે નહીં કાઢી મૂકીએ, કારણ કે અમે નિમેલા બીજા પંચે આ અહેવાલને ભગાવી દીધો છે જસ્ટિસ સાવંતના. એમના 3 મિનિસ્ટરોને ભ્રષ્ટાચારી કયા, એ અહેવાલ ભગાવાઈ દેવાયો. એની જોડે અન્નાને ભ્રષ્ટાચારી કીધેલા સાવંતે, એને પણ કોંગ્રેસે ના મંજૂર રાખ્યું. અને હવે આજે 15-25 વર્ષે એમ કહી રહ્યા છે કે જસ્ટિસ સાવંતે અમને ભ્રષ્ટાચારી ઠેરવેલા. અરે ભાઈ, જસ્ટિસ સાવંતે 4 જણને જયારે ભ્રષ્ટાચારી ઠેરવ્યા ત્યારે તમે અન્ના સામે કેમ કેસ નહીં કર્યો, અને કેમ તમારા મિનિસ્ટરોને જેલ ભેગા નહીં કર્યા? અને હું તો બીજું પણ કહેવા માંગુ છું કે અન્નાએ 2-5 લાખના ભ્રષ્ટાચાર કર્યા હોય તો કર્યા હશે. આજે અન્ના જે વાત લઈને બહાર આવ્યા છે એ દેશહિતની વાત છે, એ રાષ્ટ્રહિતની વાત છે. એનો કેવી રીતે ઇન્કાર થઈ શકે? કોંગ્રેસ હવે કહે છે કે અન્નાના સાથીદારોએ જે પૈસા લીધા છે એ ભ્રષ્ટ કંપનીઓ પાસેથી લીધા છે. તો લીધા હશે. તમારે કોઈ આંદોલન ચલાવવું હોય તો મફત નથી ચાલતું. અને ભ્રષ્ટાચારને દૂર કરવા માટે અન્ના અને એના સાગરીતો, એમના ટીમવાળા થોડો ભ્રષ્ટાચાર કરશે તો અમે ચલાવી લેવા તૈયાર છે. પણ તમારી જેમ અબજો ખરવોનો ભ્રષ્ટાચાર તો એમણે નથી કર્યો.
અન્ના એક મોટું આંદોલન ચલાવવા માંગતા હશે, તેમણે 10-15-50 કરોડ જોઈશે. અને એ ઉધરાવે એમાં પણ અમને વાંધો નથી. પણ તમે તો કરો, તમે અન્નાને કે એમના જોડીદારોને બદનામ કરીને તમે તો ઉભરા નથી થતા. તમારા 1,87,000 કરોડના ભ્રષ્ટાચારોને એનાથી કોઈ ટેપ તો નથી લાગી જતો, એનાથી કોઈ કલરકામ તો નથી થઈ જતું. અન્ના ખરાબ છે, ખરાબ છે, અમે એની સામે પણ પગલા લઈશું. તમે સરકારમાં બેઠા છો, અન્નાને જેલમાં પૂરી દો, અન્નાની સામે FIR ભાડો. જેણે પણ ખોટું કર્યું છે બધાને જેલ ભેગા કરો, પણ તમારે એમની જોડે વાટાઘાટો કરવી હતી. તમારા શીશામાં ઉતરી જાય અન્ના તો અન્ના ખરાબ નતા, રામદેવજી ખરાબ નતા. રામદેવજીને લેવા 4 પ્રધાનો ગયા ત્યારે અમને ખબર નથી કે બાળકૃષ્ણનો પાસપોર્ટ ફરજી છે, બાળકૃષ્ણના દસ્તાવેજો ફરજી છે. જ્યારે બાળકૃષ્ણએ લખેલો કાગળ બતાડીને કપિલ સિબ્બલ દેશને કહી રહ્યા હતા કે અમારું સમાધાન થઈ ગયું છે, ત્યારે બાળકૃષ્ણનો પાસપોર્ટ ફરજી નહોતો. પણ જેવું કોંગ્રેસ વિરુદ્ધ રામદેવજી પડ્યા અને એમના કહેવામાં ન રહ્યા એટલે રામદેવજી ભ્રષ્ટાચારી થઈ ગયા, એટલે હવે અન્ના ભ્રષ્ટાચારી થઈ ગયા. જે કોઈ જાહેર જીવનમાં આવશે એમને રૂપિયાની જરૂર પડશે, અને એમાં ગાંધીજી અપવાદ નથી. મને કહેવા દો, તમને હું એક જનરલ નોલેજનો સવાલ પૂછું કે ગાંધીજીના મિત્રો કોણ? મોતીલાલ નહેરુ, જવાહરલાલ નહેરુ, સરદાર, આ બધા તો એમના શિષ્યો, કોઈ એમના મિત્ર નહીં. ગાંધીજીની મિત્રતાના હકદાર આ દેશમાં 3 જણા હતા જે ગાંધીજીના મિત્ર કહેવાય. એક ઘનશ્યામદાસ બિરલા હતા, એક કિર્લોસ્કર હતા, બજાજ હતા, જમનાદાસ બજાજ. તો આ ગાંધીજીના મિત્રો હતા જે અબજોપતિઓ હતા એ જમાનામાં. બિરલાજી, કિર્લોસ્કર અને બજાજ. ગાંધીજીના આશ્રમનો ખર્ચો 1930માં પણ મહિને દાડે વર્ધાના આશ્રમનો ખર્ચો 15,000-20,000 રૂપિયા હતો. ગાંધીજી કોઈ વકીલાત તો ચાલુ નથી રાખી. ગાંધીજી પણ આશ્રમનો ખર્ચો દાનથી જ ભેગો કરતા હતા. ગાંધીજીના જે માધવભાઈ એમના જે પીએ હતા ગાંધીજીના, મહાદેવ દેસાઈ, મને ગાંધીજીના બિલકુલ અનુયાયી, ગાંધીજીની જોડે રહેનારા અને ગાંધીજીના 3 નંબરના પીએ રામપ્રસાદ વ્યાસ, મારા મિત્ર કંદર વ્યાસના પિતાજી, જે ગાંધીજીના 3 નંબરના પીએ હતા, એમણે મને કીધેલું કે મહાદેવ દેસાઈને 1930માં 175 રૂપિયા મહિને પગાર આપવામાં આવતો હતો. 1930માં જયારે મારા દાદા રેલવેમાં 3 રૂપિયામાં નોકરી કરતા હતા. તો ગાંધીજી પણ ખર્ચા કરતા હતા. ગાંધીજીને પણ હજારો લાખો લોકોને વ્યવસ્થા ગોઠવવી પડતી હતી. એ વખતે કોંગ્રેસ પણ ક્યાંથી પૈસા લાવતી હતી? કોંગ્રેસને આજ ઘનશ્યામદાસ બિરલા, ટાટા, આપણા બજાજ, આ બધાએ જ મદદ કરી છે. જયપ્રકાશ નારાયણ, ઇન્ડિયન એક્સપ્રેસના માલિક રામનાથ ગોયંકાના પૈસે જ જીવતા હતા. એમણે જ્યારે નવનિર્માણ વખતે નેતાગીરી લીધી અને જ્યારે એમણે ઇન્દિરાની સામે પડ્યા ત્યારે એમનું ટોટલ ફંડિંગ આ ઇન્ડિયન એક્સપ્રેસના માલિકો કરતા હતા. ઇન્દિરાજી તો એટલા સારા હતા કે જયપ્રકાશને ભલે જેલમાં પૂરી દીધા, એમણે રામનાથ ગોયંકાના પૈસે જયપ્રકાશ આ આંદોલન ચલાવે છે એવો બચાવ નથી કર્યો. બાકી એ આંદોલનો, જયપ્રકાશનું જીવન, ચંદ્રશેખરજી જે ભારતના વડાપ્રધાન બન્યા એ રામનાથ ગોયંકાના પે બિલ પર હતા. એટલે દર મહિને રામનાથ ગોયંકા ચંદ્રશેખરજીને પગાર ચૂકવતા હતા. તો કોઈ પણ મોટી સંસ્થાઓ આ આંદોલનને ટેકો કરે એમાં કોઈ ગુનો નથી, કોઈ ખોટું નથી. અન્નાને બદનામ કરવાથી કોંગ્રેસ સારી દેખાવાની નથી, ઉલટી હવે કોંગ્રેસ જ ગંદી દેખાઈ રહી છે. અન્નાના પાસ
સફળ રહેશે કે નહીં ભગવાન જાણે, પણ દેશમાં એક જાગૃતિ આવી છે અને એની અસર તમે જોઈ શકો છો કે રોજે રોજ લોકો હવે ભ્રષ્ટાચારીઓને પકડાવી રહ્યા છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન એન્જિનિયર વીએન ટેલર 2 મહિનાથી જેલમાં છે. પ્રોવિડન્ટ ફંડ કમિશનરની ઓફિસનો એક અધિકારી છેલ્લા 1 મહિના થવા આવ્યો, જેલમાં છે. લોકો હવે પકડાવી દેશે કે ચાલ ભાઈ તાર પૈસા જોઈએ છે ઉઠાવો. તો આ જાગૃતિ આવી છે અને હજુ આવશે. અદનાની માગણીઓ સરકાર ન સ્વીકારે તો મને ગમશે. અન્નાની માગણીઓ, બધી જ માગણીઓ સ્વીકારવા જેવી પણ નથી, પણ અન્નાનો સત્યાગ્રહ કરવાનો હક અબાધિત છે. અન્ના તમારી સામે અપવાસ પર ઉતરે તો તમારે એને પૂરેપૂરી સગવડ આપવી જોઈએ. અને અન્નાને બદનામ કરવાને બદલે કોંગ્રેસ એમના બદનામ નેતાઓને કાઢી મૂકે એ વધારે જરૂરી છે. શા માટે શીલા દીક્ષિતને તમે કાઢી નથી મૂકતા? શીલા દીક્ષિત ભગવાન કરે ના કરે, હમણાં અકસ્માત થયો ને ગુજરી ગયા, તો કોંગ્રેસ રાડી જશે. શીલા દીક્ષિત પછી કોઈ મુખ્યમંત્રી થઈ શકે એમ છે જ નહીં. તમે દેશમુખને મુંબઈથી કાઢ્યો તો સેન્ટ્રલમાં બેસાડો છો, સેન્ટ્રલમાં ભ્રષ્ટાચારીને કાઢીને એમને ક્યાંક મુખ્યમંત્રી બનાવો છો. કોંગ્રેસ ભ્રષ્ટાચાર જોડે છેડો ફાડે એ દેશ હિતમાં છે. કોંગ્રેસ ભ્રષ્ટાચારીઓને ના બચાવે એના પોતાના હિતમાં છે. અન્નાને જેટલા બદનામ કરવાનો પ્રયાસ કોંગ્રેસ કરી રહી છે, યાદ રહે કે એટલા વોટ એમના પોતાના વોટ ખોઈ રહી છે, લોકોનો વિશ્વાસ ગુમાવી રહી છે. અન્ના અને એમની ટીમને હું એમના સત્યાગ્રહ માટે અભિનંદન પણ આપું છું અને શુભેચ્છાઓ પણ પાઠવું છું. આશા રાખીએ કે કોંગ્રેસમાં થોડું શાણ પણ આવે અને લોકશાહી રીતે અન્ના સાથે વર્તે. સીધી વાતમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું.